નમસ્કાર, સ્વાગત છે આપનું બુલેટિન સમાચારમાં. હું છું આપની સાથે રોશની. સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમ ફાઇનલમાં જવાથી ચૂકી ગઈ. હવે બ્રોન્ઝ માટે ઓસ્ટ્રેલિયા અથવા જર્મની સામે ટકરાશે. રાજ્યમાં ચોમાસાના બે રાઉન્ડ પછી પણ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. આગામી એક સપ્તાહમાં વરસાદની શક્યતાઓ નહીવત. દોહાથી કેનેડા જવા માટે દોહામાં 10 દિવસ સુધી ક્વોરન્ટાઇન ફરજિયાત થતા વિદ્યાર્થીઓને હાલાકી. ખર્ચ 1.5 લાખથી વધી 3 લાખ થશે. સુરતમાં નર્સરીઓની હાલત કફોડી. કોરોના કાળમાં 400 માંથી 70% નર્સરી બંધ થઈ. 200 કરોડથી વધુનો ફટકો. સંચાલકોએ 6000 કર્મચારીઓને છૂટા કર્યા. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી ચોમાસા બાદ યોજાશે. ચોમાસાના ઋતુજન્ય રોગ અને ભારે વરસાદની સંભાવનાના પગલે ચૂંટણી પંચનો નિર્ણય. બુલેટિનની શરૂઆતમાં સમાચાર મળી રહ્યા છે ગીર સોમનાથથી. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર ચકાજામ કર્યો છે. ખેડૂતોને તાઉતે વાવાઝોડા સહાય ન મળતા ખેડૂતો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. કિસાન સંઘ અને ખેડૂતોનું ચક્કાજામ. ખેડૂતોના સમર્થનમાં કોડિયારના કોંગ્રેસ ધારાસભ્ય મોહનવાળા પહોંચ્યા છે. ધારાસભ્ય મોહનવાળાને ટીંગા ટોળી કરી પોલીસ વાનમાં બેસાડાયા. તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે. ખેડૂતોને તાઉતે વાવાઝોડા સહાય ન મળતા ચક્કાજામ કર્યો છે. કિસાન સંઘ અને ખેડૂતોનું ચક્કાજામ. ખેડૂતોના સમર્થનમાં કોડિનારના કોંગ્રેસ ધારાસભ્ય મોહનવાળા પહોંચ્યા છે. ધારાસભ્ય મોહનવાળાને ટીંગા ટોળી કરી પોલીસે પોલીસ વાનમાં બેસાડ્યા. મહીસાગરના લુણાવાડા ખાતે મહાયજ્ઞ યોજાયો. રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિવસ નિમિત્તે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. લુણાવાડાના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. મહાદેવના મંદિરમાં 51 કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક અને મહાઆરતી પણ કરવામાં આવી. તો મહીસાગરના લુણાવાડા ખાતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીના જન્મદિન નિમિત્તે મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. લુણાવાડાના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ સેવક દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાદેવના મંદિરમાં 51 કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા રુદ્રાભિષેક અને મહાઆરતી કરવામાં આવી હતી. બીજી તરફ સમાચાર મળી રહ્યા છે કચ્છથી. ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાની ઝડપાયો. બીએસએફની પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની કિશોર ઝડપાયો છે. શંકાસ્પદ ન હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 15 વર્ષના સગીરને પૂછપરછ બાદ વધુ તપાસ માટે ખાવડા પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે. તો ખાવડા આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીકથી પાકિસ્તાની ઝડપાયો છે. બીએસએફની પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની કિશોર ઝડપાયો છે. શંકાસ્પદ ન હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 15 વર્ષના સગીરને પૂછપરછ બાદ વધુ તપાસ માટે ખાવડા પોલીસને સુપરત કરવામાં આવ્યો છે. કચ્છમાં માર્ગ મકાન વિભાગની વધુ એક બલિહારી સામે આવી છે. 22 કરોડ એટલે કે 2200 લાખના ખર્ચે બનેલા માર્ગ માત્ર 7 મહિનામાં જ તૂટ્યો. નખત્રાણાના હાજીપીર ફાટકથી ઢોરા સુધીનો 70 કિલોમીટર માર્ગનું કામ તકલાદી થયું હોવાનો આક્ષેપ મુકાયો છે. માત્ર 7 મહિના અગાઉ કરોડોના ખર્ચે બનેલ માર્ગ અનેક જગ્યાએ જર્જરિત થયો છે. સ્થાનિક લોકો દ્વારા રસ્તામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ રાજ્ય ધોરીમાર્ગ સરહદી વિસ્તાર ઉપરાંત પવિત્ર યાત્રાધામ હાજીપીરને જોડતો છે. સ્થાનિકો દ્વારા કચ્છ આવતા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરશે. માર્ગ બાબતે ધરણા સહિત આંદોલનની ચીમકી પણ આપી છે. મીડિયામાં અહેવાલો બાદ સંબંધિતો દ્વારા રસ્તાના ઉપર થીગડા મારી પોતાના પાપ છુપાવાય છે. કચ્છમાં તકલાદી કામોના કોન્ટ્રાક્ટ વિરુદ્ધ તંત્ર દ્વારા કોઈ પગલાં ના ભરાતા ભ્રષ્ટાચારનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. પાવી જેતપુર પાસે મોટી રાસલી હાઈવે ઉપર એક તોતિંગ ઝાડ સાંજના સમયે ધરાશાયી થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પાવી જેતપુરથી પસાર થતા નેશનલ હાઈવે
56 ઉપર મોટી રાસલી પાસે સાંજના સમયે એક મોટો તોતિંગ ઝાડ અચાનક ધરાશાયી થયું હતું. આ ઝાડ ધરાશાયી થતા પાવી જેતપુર બોડેલી વચ્ચેના વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો. મહત્વની વાત એ છે કે આ રોડ 24 કલાક વાહન વ્યવહારથી ધમધમતો હોય છે, પરંતુ સદનસીબે આ ઝાડ પડ્યું ત્યારે કોઈ અવરજવર ન હતી, જેને લઈને કોઈ મોટું નુકસાન જોવા મળ્યું નથી. આખરે અડધા કલાક પછી જેસીબીની મદદથી ઝાડને રસ્તા પરથી હટાવી લેતા ટ્રાફિક ખુલ્લો થયો હતો. પાવી જેતપુર નજીક મોટી રાસલી પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં નોંધાયો છે. 21% જ વરસાદ જિલ્લામાં ઓગસ્ટ માસની શરૂઆત સુધીમાં નોંધાતા જળાશયોમાં પાણીની અછત સર્જાઈ છે, જેના કારણે આગામી સમયમાં સિંચાઈ માટે ખેડૂતોને પાણી મળવું મુશ્કેલ બની શકે તેમ છે. અરવલ્લી જિલ્લાના જળાશયોમાં હાલ સરેરાશ 0-40% જેટલું પાણી બચ્યું છે. વાત્રક, માજુમ, મેસવો, વૈડી, લાંક 5 જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ ઓછો છે. મોડાસા શહેર પાસે આવેલ માજુમ જળાશયમાં પાણીનો જથ્થો 36% જ છે, જેના કારણે વરસાદ ન પડ્યો તો મોડાસા શહેર માટે પીવાનું પાણી મળવું પણ મુશ્કેલ બનશે. તો બીજી તરફ આ જળાશયના આધારે ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવું સિંચાઈ વિભાગ માટે પણ કઠિન છે. ખેડૂતો સાથે વાતચીતમાં ખેડૂતોએ નર્મદાના પાણી ડેમમાં ઠાલવવા માંગણી કરી છે, જેથી ચોમાસું ખેતી નિષ્ફળ ગયા બાદ શિયાળુ ખેતી માટે એક આશા ઊભી થઈ શકે. મહાનગરપાલિકાની ચૂંટણી હવે ચોમાસા બાદ કરવાનો નિર્ણય રાજ્ય ચૂંટણી આયોગે લીધો છે. ઓખા અને થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પણ સહિત નગરપાલિકાની પેટા ચૂંટણીઓ પણ ચોમાસા પછી યોજાશે તેવો નિર્ણય ચૂંટણી પંચ દ્વારા લેવામાં આવ્યો છે. ગુજરાતમાં હાલ તો કોરોના લગભગ કાબૂમાં આવી ચૂક્યો છે, જો કે ચૂંટણી પંચે ફરી એકવાર વધી રહેલા કેસ અને ચૂંટણીની સ્થિતિમાં કોરોના વધી શકે તેવી સ્થિતિને ધ્યાને રાખી હાલ ચૂંટણીનું આયોજન નહીં કરવા માટે નિર્ણય લીધો છે. કોરોનાની પરિસ્થિતિ ઉપરાંત ચોમાસામાં પાણીજન્ય રોગને ધ્યાનમાં રાખીને ચૂંટણી આયોગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસું વીતી ગયા બાદ કોરોનાની સ્થિતિ જો કાબૂમાં આવી ચૂકી હશે તો ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. અંતે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી હતી અને કોરોનાને કારણે મુલતવી રાખવામાં આવી હતી. જો કે હાલ તો ચૂંટણી પંચે ચૂંટણીનું આયોજન નહીં કરવા માટેનો નિર્ણય લીધો છે. વલસાડ નગરપાલિકાના હદમાંથી પારડી, સાંઢપુર અને મોગરવાડી વચ્ચે પસાર થતો 1.5 કિલોમીટર જેટલા રસ્તાની હાલત બિસ્માર બનતા સ્થાનિક રહીશો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રસ્તો જલ્દી બને તેવી માંગ કરાઈ હતી. વલસાડના પારડી, સાંઢપુર અને મોગરાવાડી વચ્ચે 1.5 કિલોમીટર રસ્તાની હાલત બિસ્માર બની હતી. આ રોડ ઉપર 8 જેટલી સોસાયટીઓ આવેલી છે, જેના રહેવાસીઓ આ રોડનો ઉપયોગ કરે છે. રોડ પરથી હજારો લોકો અવરજવર કરે છે, જ્યાંના રોડની હાલત બિસ્માર બનતા આજ રોજ સ્થાનિક રહેવાસીઓ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોડનું સમારકામ કરી આપવા વિનંતી કરી હતી. રોડ જલ્દીથી જલ્દી બને તેના માટે માંગ પણ કરવામાં આવી છે. અમે રજૂઆત રસ્તા બાબતની લઈને આવ્યા હતા. જૂનો એન્કર ફેક્ટરી રોડ નામે જાણીતો હોય, કૈલાસ રોડ અને મોગરાવાડીને લિંક કરતો રોડ છે, એ આજે છેલ્લા 15-20 વર્ષથી ખરાબ હાલતમાં છે. એટલે એમની સમારકામ થાય ને નવીનીકરણ થાય એના માટે અમે રજૂઆત લઈને આવ્યા હતા. કલેક્ટર દ્વારા બહુ વ્યવસ્થિત આશ્વાસન આપવામાં આવ્યું કે આગળ અમે કાર્યવાહી કરી ને તમને આ રસ્તો જેમ બને તેમ જલ્દી સમારકામ કરી આપીશું એવું આશ્વાસન આપવામાં આવ્યું છે. રોડની હાલત એટલી બધી ખરાબ છે ને કે મોગરાવાડીની અંદર એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડને પણ આવવા માટેનો માત્ર એક ને એક રસ્તો છે, ને મોગરાવાડીની આશરે 25-30 હજારની વસ્તી છે, ને એમ્બ્યુલન્સ હોય તો પણ એ જ રસ્તા પરથી આવે. પણ હાલની પરિસ્થિતિમાં એ રસ્તા ઉપરથી ન એમ્બ્યુલન્સ ન ફાયર બ્રિગેડ સમયસર પહોંચી શકે એવી શક્યતા જ નથી. ને એ રોડ ઉપર મણીબાગ સોસાયટી, 85 સોસાયટી, ગજાનંદ પાર્ક, તારાબાગ, લક્ષ્મીનારાયણ ટાઉનશીપ, એન્કર હાઇટ્સ, માનવનગર, શ્રીરંગનગર અને સ્વામિનારાયણ સ્કૂલ આવેલી છે. ટ્રેક્ટરની બેટરી ચોરીનો ભેદ એલસીબી નર્મદા અને તિલકવાડા પોલીસે ઉકેલ્યો. ગણતરીના કલાકોમાં 5 આરોપીને ઝડપી મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં ટ્રેક્ટરની બેટરીની ચોરીના બનાવો બનતા હોય છે, જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો દ્વારા તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત પેટ્રોલિંગ કરતા હોય તે દરમિયાન એલસીબી માણસો અને તિલકવાડા પોલીસને બાતમી મળેલ કે તિલકવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના પુંછપુરા ગામમાં રહેતા ભાવેશભાઈ સુકા
બાબાઈ બારિયા, ભૂપિનભાઈ પ્રવીણભાઈ બારિયા, અજયભાઈ રમેશભાઈ તડવી અને નિતેશભાઈ અરવિંદભાઈ બારિયાનાએ આ ટ્રેક્ટરની બેટરી ચોરીમાં સંડોવાયેલા હોવાની હકીકત મળતા એલસીબી સ્ટાફના બીજા પોલીસ કર્મચારીઓ સાથે પૂછપુરા ગામે જઈ તપાસ કરતા સદર આરોપીઓની ઝડપી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ આ ટ્રેક્ટરની બેટરીઓ ચોરી કરતાની અને આ ટ્રેક્ટરની બેટરીઓ નસવાડી ખાતે રહેતા મહેશભાઈ વાલજીભાઈ સલાટનાને વેચાણથી આપેલ હોવાની કબૂલાત કરી છે, જેથી નસવાડી ખાતે રહેતા મહેશભાઈ સલાટ પાસેથી ટ્રેક્ટરની બેટરીઓનો મુદ્દામાલ રિકવર કરી પાંચે આરોપીઓને તિલકવાડા પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. બોરસદ ડભાસી પાસે હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલ બિનવારસી કન્ટેનર મળી આવ્યું. વાસદ બગોદરા હાઈવે ઉપર ડભાસી ગામ નજીક રાત્રિના સમયે એક કન્ટેનર બિનવારસી મળી આવ્યું હતું, જેમાં 400 પેટી કરતા વધારે વિદેશી દારૂ મળી આવ્યો છે. બોરસદ રૂરલ પોલીસે કન્ટેનર પોલીસ મથકે લાવી ગણતરી કરતા 70 લાખ રૂપિયા કરતા વધારેનો દારૂ થયો છે. તો આ હતા આજના બુલેટિન સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર તમારી વાત.